સાચું કહેતી હતી તું, તારી અને મારી પસંદ સરખી છે. તે જે જે ડિઝાઇન પસંદ કરી હતી ને, ક્લાયન્ટને બધી જ ડિઝાઇન ગમી છે. છે ને આપણી પસંદ સરખી? ધૂન, માત્ર ડિઝાઇનમાં જ નહીં, જીવનમાં પણ આપણી પસંદ સરખી જ છે. બસ કહેવાનું બાકી છે. હવે તારે ક્યારે પણ આંખથી ડરવાની જરૂર નથી. ક્યારે પણ તને એવું લાગે ત્યારે તું મને યાદ કરજે, હું તારી જોડે જ છું. એટલે જો તારે મારા ટાઈપની છોકરી જોઈતી હોય ને, તો તારી પાસે એક જ ઓપ્શન છે. અરે તું દુનિયાનો છેલ્લો છોકરો હોય ને, તો પણ તારી સાથે લગ્ન તો નહીં જ કરું, સમજો? આઉચ. મિસ્ટર ખડૂસ, આ હંમેશા લડવા ઝઘડવા વાળો છોકરો, તું મને આટલો ક્યારથી ગમી ગયો? પહેલા તો હું તને જોતી ને ત્યારે મને હંમેશા ગુસ્સો જ આવતો, પણ આ ગુસ્સો ગમવામાં ક્યારથી બદલાઈ ગયો? જ્યારથી તું મારા આંખમાં વસી ગઈ. હવે મારા બનાવેલા ચક્રવ્યૂહને કોઈ પાર નહીં કરી શકે. ધૂન પણ નહીં. મારા બંને દીકરાઓને એમની ખુશી મળી ગઈ. ચિરાગના લગ્ન અનાયતા સાથે અને ધ્વનિતના લગ્ન સરગમ સાથે. બસ આટલું કરાવી લઉં એટલે મારી માવતર તરીકેની બધી જવાબદારી પૂરી અને મારા દીકરાઓ પણ ખુશ. બસ હવે કાલે મોટી બા ધ્વનિત અને સરગમના લગ્ન નક્કી કરી નાખે, એટલે એક જ માંડવામાં મારા અને ચિરાગના અને ધ્વનિત અને સરગમના લગ્ન થઈ જશે. અરે યાર શું છે તારે સવાર સવારમાં, જાને યાર સુવા દે. એ ચકલી, તને શું લાગે છે? મને ખબર નહીં પડે. મને બધી જ ખબર પડે છે કે તું મને અહીંયા હેરાન કરવા માટે આવી છે, પણ હું તને છટકવા તો નહીં જ દઉં. ઉભી રહે ધૂન. અરે મોટી બા, તમે સોરી મોટી બા. અરે શું કરે છે ધ્વનિ, કોના સપનામાં ખોવાયેલો હતો? બોલ મોટી બા. આ ધૂન આખો દિવસ મારી જોડે ઝઘડ ઝઘડ કરે છે ને, એટલે સપનામાં પણ એ જ દેખાય છે, ઝઘડાળુ. ખાલી ધૂન ઝઘડાળુ નથી, હા તું એટલો જ ઝઘડાળુ છે. મોટી બા, હું તમારો ડાયો દીકરો નહી. તું છે ને મારો ડાયો દીકરો. તારી સાથે બહુ જ અગત્યની વાત કરવી છે મારે. તમને બોલો ને મોટી બા.
શું થયું? અનાયતાએ ચિરાગ સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. મને ખબર છે મોટીબા, એમણે કોઈ શરત પણ મૂકી છે ને? હા, શરત મૂકી તો છે, પણ આમ જોવા જઈએ તો એ શરત ના કહેવાય. અનાયતાએ તો મારા મનની વાત કરી દીધી છે. હવે એ મારા મનની વાત સમજી ગઈ, પણ તું ના સમજો મારા મનની વાત. એટલે એવી તો કેવી વાત છે જે અનાયતા સમજી ગઈ અને હું નહીં? મોટીબા, શરત શું રાખી છે એને? એણે એવી શરત મૂકી છે કે ધ્વનિત ભાઈના લગ્ન પણ મારા માંડવામાં જ થવા જોઈએ. છે એક યોગ્ય છોકરી, જો તને યોગ્ય ના લાગતી હોય તો પછી આપણે આગળ વાત નહીં કરીએ, બરાબર ને ધ્વનિત? હવે મારે તને પૂછવાનું હતું કે તને તો ગમે છે ને એ છોકરી, તો જ આપણે આગળ વાત કરીએ. શું વાત કરો છો મોટીબા? મારા લગ્ન મારી પસંદની છોકરી સાથે એમના માંડવામાં થવા જોઈએ. જલ્દીથી ચિરાગભાઈના લગ્ન ફિક્સ કરો. આટલી બધી ઉતાવળ છે હા લગ્ન કરવાની? જોજે હો બાજુ, બિચારા ચિરાગ ની પહેલા લગ્ન નહીં કરી લાગતો. ના 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 મોટીબા, નથી 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 નથી, પ્લીઝ, કોઈ કોઈ ઉથાવળ નથી મોટીબા, પ્લીઝ પ્લીઝ, હવે તો કાન છોડો. હા, તું કેમ ધ્વનિત, કેવી છોકરી ગમે છે તને? મોટીબા, મારી પસંદ તમને ખબર જ છે. એટલે હું સમજુ છું, એ બરાબર છે. બેટા, એમ શરમાવાની જરૂર નથી. તારા મનની વાત મારા સુધી પહોંચી ગઈ. તને જે ગમે છે ને એ જ તારા મોટીબા કરશે. તું ખુશ થવો જોઈએ અને તારા લગ્ન પણ ચિરાગના માંડવે જ થશે. ક્યારે? બહુ જલ્દી. થેન્ક યુ મોટીબા. ચલો, બહુ કામ છે મારે. આજે અનાયતા આવવાની છે. આજે મારે બધાની સામે અનાયતા અને ચિરાગના લગ્નની વાત પણ કરવાની છે. મારે જવું પડશે. અને હા, તારા લગ્નની પણ. ના મમ્મીજી, હું આટલું બધું ઓઈલી નથી ખાતી. અરે એમાં શું હવે, કોઈ દિવસ ખાઈ નાખવાનું. લે ચાક ચાક ચાક, બહુ ઓઈલી છે. લજ્જા બહુ, નથી ખાવું એને. કેમ ખાલી ખોટું દબાણ કરો છો? અરે મોટીબા, આ તો એના માટેનો મારો પ્રેમ છે. મોટીબા, તમે અમને બધાને બોલાવ્યા છે કેમ, એ તો કહો. હા, હું તમને બધાને મારો એક નિર્ણય સંભળાવવા માંગુ છું. મોટીબાનો નિર્ણય જણાવવા આવ્યા છે એટલે નક્કી એ ધ્વનિતની પણ વાત કરશે જ. જો મોટીબા એમ કહેશે કે ધ્વનિત અને સરગમના લગ્ન કરાવવાના છે, તો મેં જે પ્લાન કર્યું છે એ બધું અત્યારે જ કેન્સલ થઈ જશે. ના, હું આવું નહીં થવા દઉં. મારે ફરી એક દાવ રમવો પડશે. હું એમ કહેતી હતી કે મોટીબા, Thank you.
શું થયું બેટા? મોટી બા, મારે તમને એક વાત કરવી છે. પ્લીઝ. શું વાત છે? બોલ ને, આપણું ફેમિલી છે આ, અમની સામે તો કંઈ પણ કહી શકે. હા મોટી બા, એ વાત તો સાચી, પણ હવે આપણે જ્યારે પરિવાર માટે સરપ્રાઈઝ પ્લાન કરતા હોઈએ તો એમની સામે રિવીલ ના કરાય ને. આ પણ એમના માટે એક સરપ્રાઈઝ જ છે. આવો ને પ્લીઝ. સરપ્રાઈઝ? મોટી બા પ્લીઝ. ઠીક છે મોટી બા, હું પણ આવું છું. અને હું પણ આવીશ. ના, ધ્વનિત, એટલીસ્ટ તું તો સમજી શકે છે ને. મોટી બા, હા ધ્વનિત, શું લાગે છે તને આ શું સરપ્રાઈઝ આપવાની છે? મને શું ખબર? આ સરપ્રાઈઝ આપવાની છે કે પછી શોક? શું કઈ પણ વિચારે છે?